गुड मॉर्निंग विद्यार्थियों, कंप्यूटर विषय धोरण 9 चैप्टर नंबर 6 विद्यार्थी चैप्टर नंबर 6 में आपने उबंटू लिनक्स नो परिचय मेळवी रह्या छे। जेमां अगाउना वीडियो में आपने उबंटू लिनक्स ना मूलभूत अभिगम विषय नी चर्चा करी हती। एमां हजु आपणे थोड़ो आगळ टॉपिक जोवानो बाकी छे के स्क्रीन नो देखाव बदलवा माटे अथवा तमे जे पण कोई ऑपरेटिंग सीस्टम शुरू करो छो बराबर, तो ये ऑपरेटिंग सीस्टम माटे चोक्कस प्रकारना लोडर होय छे जेने बूट लोडर कहेवाय बराबर। अने ए बूट लोडर स्क्रीन ने डिस्प्ले करवा माटे अथवा तो स्क्रीन पर आपती दरेक प्रोग्राम्स फाइल ने अथवा तो प्रोग्राम्स ने जोवा माटे डिस्प्ले करवा माटे एनो वपराश करवा माटे ने कैच अने बफरिंग सीस्टम पण वापरे छे। तो आज ये बधानी आपणे चर्चा करी लईए विद्यार्थीओ। तो आजना वीडियो में धोरण 9 कॉम्प्यूटर विषय चैप्टर नंबर 6 उबंटु लिनक्स ना मूलभूत अभिगम। आपणे विद्यार्थीओ जो तमने याद होय तो बूट लोडर अने पासवर्ड सुधीनुं भणी गया हता बराबर। तो धारो के तमारी पासे विंडोज ओएस हशे तो एमएसआई लोडर हशे, एमएसआई इंस्टॉलर हशे। जो विंडोज ऑपरेटिंग सीस्टम हशे तो क्यों इंस्टॉलर हशे? एमएसआई इंस्टॉलर। जो एमएसआई नी कोई पण फाइल डिलीट थई जाए तो तमारी ऑपरेटिंग सीस्टम में प्रॉब्लम आवानुं शुरू थई जाए। एवी ज रीते अने लिनक्स हशे तो लिनक्स नो एक लोडर हशे। कोई पण ओएस माटे शुं होय छे? बूट लोडर। शुं होय छे? बूट लोडर नामनो प्रोग्राम होय छे જે તમામ ફાઇલ્સ પ્રોગ્રામ્સ ને શું કરે છે? તમામ ફાઇલ્સ અને પ્રોગ્રામ ને શું કરે છે? લોડ કરે છે અથવા ચેક કરે છે, સોફ્ટવેર ને ચેક કરે છે બરાબર। આ ચેકિંગ નું કામ પતી ગયું, લોડ થયું, હવે શું આવશે? નેક્સ્ટ સ્ટેપ સિક્યુરિટી ચેક કરશે। સિક્યુરિટી ચેકિંગ, બૂટ લોડિંગ થઈ ગયું પછી સિક્યુરિટી ચેકિંગ આવશે કે જે હાર્ડવેર અને સોફ્ટવેર તમે ઇન્સ્ટોલ કર્યા છે એ સિક્યોર છે કે નહીં, વાયરસનો પ્રોબ્લેમ છે કે નહીં બરાબર, એનું ચેકિંગ થશે, જેને સુરક્ષાની ખાતરી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત સિક્યુરિટી ચેક થયા બાદ સ્ક્રીનનું પણ ચેકિંગ થાય છે, જેને સ્પ્લેશ સ્ક્રીન પણ કહેવામાં આવે છે। સિક્યુરિટી બાદ શું આવશે? સ્ક્રીન ચેકિંગ, સ્ક્રીન ચેકિંગ જેને કહેવાશે સ્પ્લેશ, સ્પ્લેશ સ્ક્રીન। શું કહેવાશે? સ્પ્લેશ સ્ક્રીન। ત્યારબાદ હવે હજુ પણ આગળ પ્રોસેસ થશે, આ બધી બુટિંગ પ્રોસેસમાં જ આવે છે, લોડર પ્રોસેસ જ કરે છે આ બધી પ્રોસેસર બરાબર। પણ ત્યારબાદ ચેકિંગ થયા બાદ આપણી સામે શું આવે છે? ડેસ્કટોપ, જેને આપણે શું કહીએ છીએ, સોરી સ્ક્રીન ચેક થઈ ગઈ, સ્પ્લેશ આવી ગઈ। સ્પ્લેશ સ્ક્રીનમાં શું હોય છે? યુઝર નેમ અને પાસવર્ડ આપણને પૂછે છે બરાબર। યુઝર નેમ અને પાસવર્ડ તમે લખી લો છો વિદ્યાર્થીઓ, પછી આપણને શું મળે છે? ડેસ્કટોપ, જેને લિનક્સ ની ભાષામાં શું કહેવામાં આવે છે? સેલ, સેલ કર્નલ ડ્રાઈવર્સ એ બધું તમે ભણી ગયા છો બરાબર। યુઝર નેમ અને પાસવર્ડ આપ્યા બાદ આપણને શું મળે છે? ડેસ્કટોપ, જેને લિનક્સ ઉબુન્ટુ લિનક્સ માં અથવા તો લિનક્સ ઓએસ માં શું કહેવામાં આવે છે? સેલ, SHELL સેલ બરાબર છે। અલગ અલગ પ્રકારના સેલ હોઈ શકે છે, વપરાશકર્તા અલગ અલગ ટેકનોલોજીના આધારે એ સેલ શરૂ કરે છે। હવે એને વાંચવા માટે, બંધ કરવા માટે ડેસ્કટોપ રીડર પણ હોય છે બરાબર। ડેસ્કટોપ પર રહેલી માહિતીને વાંચવા માટે, ડેસ્કટોપ પર રહેલી માહિતીને થીમ બદલવા માટે, ફોન્ટ ચેન્જીસ કરવા માટે શું હોય છે? ડેસ્કટોપ રીડર, જેને આપણે સ્ક્રીન રીડર પણ કહીએ છીએ। શું કહીએ છીએ? સ્ક્રીન રીડર। માહિતી કેવા રેઝોલ્યુશનમાં દેખાશે, કેવા પ્રકારની દેખાશે એ દર્શાવવા માટે શું હોય છે? સ્ક્રીન રીડર। શું હોય છે? સ્ક્રીન રીડર આ ઇનબિલ્ટ સોફ્ટવેર છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો। આ સોફ્ટવેરમાં એટલે કે લોડરમાં અથવા રીડરના કોઈ પણ પ્રોગ્રામમાં ભૂલ થઈ અથવા ભૂલથી એ પ્રોગ્રામ તમારાથી પણ ડિલીટ થઈ જશે તો સંપૂર્ણ ઓએસ દેખાવાનું બંધ થઈ જશે, ઓએસ કામ કરતી બંધ થઈ જશે બરાબર। સ્ક્રીન રીડર નામના પ્રોગ્રામમાં જો ભૂલાય તો સ્ક્રીન એટલે કે ડિસ્પ્લે નહીં આવે અને લોડરમાં ભૂલાય તો ઓએસ જ બંધ થઈ જશે, ખ્યાલ આવે છે? ત્યાર પછી આ બધી ઇનબિલ્ટ પ્રોસેસ છે, આપણે તો માત્ર એવું જ જાણીએ છીએ કે ભાઈ પાવર સ્વિચ ઓન કરી દીધી ને તરત આપણો પ્રોગ્રામ ખોલીને કામ પતાવી દીધું, એવું નથી। પાવર સ્વિચ ઓન કરો અને તમે તમારો પ્રોગ્રામ ખોલો અથવા ફાઇલ ખોલો એ દરમિયાન ઇન બિટવીન આ બધી પ્રોસેસ થતી હોય છે બરાબર છે। જે મુખ્ય પ્રોસેસ ગણાય છે એમાંની જો કોઈ ફાઇલ કરપ્ટ થાય, ડિલીટ થાય કે એમાં જો કોઈ વાયરસ આવે તો સંપૂર્ણ ઓએસ બંધ થઈ જાય છે, ખ્યાલ આવે છે? આગળ જોઈએ,
સ્ક્રીન રીડર વિશે પણ માહિતી આવી ગઈ છે. હવે સ્ક્રીન આવ્યા બાદ વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય કે કોમ્પ્યુટર બંધ થઈ જાય અને ફાઇલ સિસ્ટમને નુકસાન ના થાય તે માટે કેચિંગ કે બફરિંગ ની સુવિધા હોય છે. કઈ સુવિધા હોય છે? બફરિંગ ની સુવિધા હોય છે. હવે બફરિંગ અને કેચિંગ એટલે શું? તો જ્યારે પણ તમે કોઈ પણ માહિતી લખો છો, અચાનક પાવર કટ થઈ જાય છે, તે માહિતી ટેમ્પરરી કોઈ જગ્યાએ સ્ટોર થાય છે, તો એ જે સ્ટોર થાય છે એને શું કહેવાય? કેચિંગ. શું કહેવાશે? કેચિંગ. અને પાછી એ માહિતીને લેવી એટલે કે રિટ્રાઈવ કરવી એને શું કહેવાશે? બફરિંગ. શું કહેવાશે? બફરિંગ. તો આ રીતે સ્ક્રીન રીડર પણ છે, સ્ક્રીનને નુકસાન ના થાય, ફાઇલ સિસ્ટમને કોઈ નુકસાન ના થાય એ માટે કેચિંગ અને બફરિંગની પણ સુવિધા હોય છે ઉબુન્ટુ લિનક્સમાં, જેથી પ્રારંભમાં રહેલો ડેટા વિદ્યુત પ્રવાહ બંધ થવાથી એટલે ઇલેક્ટ્રિસિટી બંધ થવાથી પણ સચવાયેલું રહે છે ટૂંકા ગાળા માટે, એટલે ટૂંક સમય માટે. તો એવી સિસ્ટમ પણ લિનક્સ ઉબુન્ટુમાં છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ, જો ઓપરેટિંગ સિસ્ટમ આપણે કામ થઈ ગયું છે બરાબર, હવે એ ઓપરેટિંગ સિસ્ટમને બંધ કરવી છે, ઓપરેટિંગ સિસ્ટમને આપણે શું કરવી છે? બંધ કરવી છે. તો એના માટેના પણ આપણને ઓપ્શન મળે છે. ઓએસ ને બંધ કરવા માટેના અલગ અલગ વિકલ્પ છે. હવે એની ચર્ચા કરી લઈએ. ઓએસ ને બંધ કરવા માટે કયો વિકલ્પ આવે છે? શટડાઉન. કયો વિકલ્પ આવે છે? શટડાઉન. બરાબર. હાર્ડ ડિસ્ક માંથી પાછી માહિતી મેળવવા હાર્ડ ડિસ્ક પર પુનઃ માહિતી મેળવવા અથવા તો દર્શાવવા એ પ્રક્રિયા શું કહેવાય? ફ્લેશિંગ. શું કહેવાશે? ફ્લેશિંગ. હાર્ડ ડિસ્ક પર પુનઃ માહિતી દર્શાવી અથવા મેળવવી એની પ્રક્રિયાને શું કહેવાય છે? ફ્લેશિંગ. એટલે એકવાર શટડાઉન કરી દો, તમે ફાઇલ ક્લોઝ કરી દો અને ફરી પાછી ઓપન કરો એ શું કહેવાશે? ફ્લેશિંગ મેથડ. બરાબર. કોમ્પ્યુટરને બંધ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શટડાઉન. શેનો ઉપયોગ કરે છે? શટડાઉન. જ્યાં સુધી તમે શટડાઉન ના કરો ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ કેવો રહે છે? ચાલુ રહે છે. શું રહે છે? વિદ્યુત પ્રવાહ ચાલુ રહે. શટડાઉન ના કરો ત્યાં સુધી. શટડાઉન કરો એટલે પ્રોપર બધા જ પ્રોગ્રામ બંધ કરવાના, સીપીયુ બંધ કરવાનું, મોનિટર બંધ કરવાનું અને મેઇન પાવર સ્વિચ બંધ કરવાની, એટલે સમગ્ર સિસ્ટમ બંધ થઈ એવું કહેવાય, શટડાઉન થઈ એવું કહેવાય. પણ હવે આપણે એવું કરવું છે કે શટડાઉન નથી કરવું, પણ શટડાઉન નથી કરવું પણ આપણે એને થોડી વાર માટે બંધ કરવું છે. બરાબર. એટલે કે થોડી વાર એને અવસ્થા બદલવી છે, ઓએસ ને થોડા સમય માટે માટે જ બંધ કરવું છે અથવા તેના કાર્યને શું કરવું છે? નિષ્ક્રિય. એટલે કે નિષ્ક્રિય કરવા સ્લીપ મોડ અથવા હાર્બરનેટ મોડ. કયો મોડ? સ્લીપ મોડ અથવા હાબનેટ મોડનો ઉપયોગ થાય છે. બરાબર. લિનક્સ ઉબુન્ટુ લિનક્સમાં શબ્દ ખાસ યાદ રાખજો, સ્લીપ મોડ અથવા હાબનેટ મોડનો ઉપયોગ થાય છે, જેનાથી પ્રોગ્રામની સ્થિતિ તો ચાલુ રહે છે, સમગ્ર પ્રોગ્રામ બંધ નથી થતો,
પણ થોડા સમય માટે નિષ્ક્રિય થાય છે. જેમ આપણે સ્ક્રીન સેવર આવે છે ને, સ્ક્રીન સેવર, એવી જ રીતે એમાં શું આવે છે, સ્લીપ મોડ અને હાઇબર્નેટ મોડ. બંને નામ અલગ છે, કામ એક છે. સ્લીપ મોડમાં તમે એને મૂકી દો તો તમારું કોમ્પ્યુટર બંધ નથી થતું, બરાબર. વિદ્યુત પ્રવાહ તો ચાલુ જ છે, કમ્પ્યુટર સિસ્ટમ પણ ઓન છે, માત્ર તમે જે પ્રોગ્રામ પર ઉભા છો એ પ્રોગ્રામને થોડા સમય માટે બંધ કરે છે. શું કરે છે? નિષ્ક્રિય કરે છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? આ સિવાય હવે એકદમ જ બધા કામ કરતા કરતા કમ્પ્યુટર અટકી ગયું, એટલે કે ઓએસ અટકી જાય, સ્થગિત થઈ જાય, સ્થગિત થઈ જાય તો પુનઃ શરૂ કરવા માટે આપણે કયો વિકલ્પ લઈએ છીએ? રિફ્રેશ અથવા તો રીબૂટ. કયો વિકલ્પ લઈએ છીએ? રિફ્રેશ અથવા તો રીબૂટ. ખ્યાલ આવશે? તો શટડાઉન કરવું એટલે પ્રોપર બંધ કરી દેવું, પણ એ પહેલા પણ આપણને ઓપ્શન ઘણા મળે છે, જેમ કે સ્લીપ મોડ અને અમુક ભાગને થોડા સમય માટે નિષ્ક્રિય કરવાનું. કામ કરતા કરતા અટકી જઈએ, આપણે હેંગ થઈ ગયું એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો એવા વખતે એવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું હોય છે? રીબૂટ અથવા તો રિફ્રેશ, રીસ્ટાર્ટ પણ જેને કહી શકાય. શું કહીએ છીએ આપણે? રિફ્રેશ, રીબૂટ અથવા રીસ્ટાર્ટ, બરાબર. તો આ કમ્પ્યુટર બંધ કરવાના અલગ અલગ સ્ટેપ થયા, અથવા અલગ અલગ મુદ્દા થયા. બંધ કરવું એટલે શટડાઉન કરવું, પ્રોપર બધું બંધ કરી દેવું. પણ થોડા સમય માટે નિષ્ક્રિય કરવું હોય તો સ્લીપ મોડ. કામ કરતા કરતા ક્યાંક વચમાં હેંગ થઈ જાય અથવા અટકી જાય તો એ વખતે આપણે શું કરીએ છીએ? રિફ્રેશ અથવા રીબૂટ અથવા તો રીસ્ટાર્ટ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? હવે કમ્પ્યુટરને ઝડપથી લોક કરવા માટેની અમુક શોર્ટકટ કી છે, જે માત્ર લિનક્સ ઓએસમાં જ છે, બરાબર. લોક કરી દેવું, પાસવર્ડ આપીને એને લોક કરી દેવું. શું કરી દેવું? લોક કરવું. લોક કરવું એટલે કે તમે જે સ્ક્રીન આપી છે, તમે જે પ્રોગ્રામ ઓપન રાખ્યો છે, પ્રોગ્રામ નહીં દેખાય અને બીજી કોઈ સ્ક્રીન આવી જશે, બરાબર. એટલે તમારી સ્ક્રીનને સિસ્ટમને અમુક સમય પૂરતી લોક કરવી છે. તો લોક કરવું હોય તેના માટે છે કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ એલ. કઈ શોર્ટકટ કી છે? કંટ્રોલ ઓલ્ટર એલ. સ્ક્રીન લોક કરવા માટે ઉબુન્ટુ લિનક્સમાં કઈ શોર્ટકટ કી છે? આ ઉબુન્ટુ લિનક્સમાં છે, બીજામાં વિન્ડોઝમાં નહીં થાય, ખાસ ધ્યાન રાખજો. ઉબુન્ટુ લિનક્સમાં સ્ક્રીન લોક કરવા માટેની શોર્ટકટ કી છે? અલ્ટર કંટ્રોલ એલ. એલ એટલે લોક, કંટ્રોલ અલ્ટર એલ. આ ત્રણેય કી તમારે એક સાથે પ્રેસ કરવાની છે તો શું થશે? સ્ક્રીન લોક થવાનો મેસેજ આવશે, બરાબર. ફરીથી એન્ટર કંટ્રોલ એલ પ્રેસ કરશો એટલે પછી અનલોક થશે, બરાબર. તો આ રીતે તમે એમાં લોગ ઇન અને લોગ આઉટ પણ થઈ શકો છો. અને ત્યારબાદ જે મુદ્દો આવે છે વિદ્યાર્થી આપણે, કે સ્વિચ ટુ યુઝર. સ્વિચ ટુ યુઝર એક ઓપ્શન મળે છે આપણને. સ્વિચ ટુ યુઝર એટલે અલગ અલગ વપરાશકર્તા અલગ અલગ નામ દ્વારા, પાસવર્ડ દ્વારા, નામ દ્વારા, પાસવર્ડ દ્વારા લોગિન થઈ શકે, લોગિન થઈ શકે. ધારો કે હવે જો સ્વિચ ટુ યુઝર એટલે અલગ અલગ નામ, અલગ અલગ પાસવર્ડ. મારા ઘરે એક જ કમ્પ્યુટર છે પણ એમાં ત્રણ જણા એનો ઉપયોગ કરે છે. તો એક વ્યક્તિને વર્ડનો જ ઉપયોગ છે, બીજા વ્યક્તિને એક્સેલનો ઉપયોગ છે અને ત્રીજા વ્યક્તિને પાવરપોઈન્ટનો. હવે ત્રણે ત્રણ વ્યક્તિને પોતાનો ડેટા સિક્યોર રાખવો છે કે અન્ય કોઈ વ્યક્તિ જોવે નહીં, તો એ વખતે આપણે શું કરીએ છીએ? સ્વિચ ટુ યુઝરનો ઉપયોગ કરીએ છીએ અને વપરાશકર્તા નામ અને પાસવર્ડ બંને અલગ અલગ સેટ કરે છે, બરાબર. ત્રણે ત્રણ વ્યક્તિઓ નામ અને પાસવર્ડ અલગ અલગ સેટ કરે છે, જેનાથી ત્રણે ત્રણ વ્યક્તિઓની માહિતી એક જ કમ્પ્યુટરમાં સિક્યોર રહી શકે છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર. તો આ રીતે ઉબુન્ટુ લિનક્સના આ મૂળભૂત લાક્ષણિકતા થઈ, એના અભિગમ થયા, જેના કારણે એ પ્રચલિત બન્યું છે. કઈ કઈ છે? અગાઉ આપણે ચર્ચા કરી કે બૂટ લોડર આવે, કેચિંગ આવે, બફરિંગ આવે. ત્યાર પછી છે ડેટા રિટ્રાઈવ કરવા માટે ફ્લેશ, ફ્લેશિંગ જેને કહેવાય. ઓએસને શટડાઉન કરો એટલે સંપૂર્ણ રીતે વિદ્યુત પ્રવાહ બંધ કરવો, બરાબર. વિદ્યુત પ્રવાહને બંધ કરવો.
શટડાઉન ના કરો ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ શું રહે છે ચાલુ રહે છે પણ જ્યારે તમે શટડાઉન કરો એટલે સંપૂર્ણ રીતે વિદ્યુત પ્રવાહ શું થઈ જાય છે બંધ થાય છે એટલે સંપૂર્ણ સિસ્ટમ બંધ થાય છે ત્યારબાદ ઓએસ ને થોડા સમય માટે બંધ કરવું છે અથવા તો એને થોડા કાર્યને નિષ્ક્રિય કરવું છે થોડા સમય માટે તો સ્લીપ મોડ અથવા હાઇબર્નેટ મોડ આવે છે ઓએસ ને અટકી જાય અથવા કાર્ય કરવાથી સ્થગિત થઈ જાય હેંગ થઈ જાય ત્યારે આપણે એને રિસ્ટાર્ટ કરીએ છીએ અથવા રીબૂટ કરીએ છીએ ઘણી વખત રિફ્રેશ શબ્દ પણ વાપરે છે હવે આપણે સ્ક્રીનને લોક કરી દેવી છે તો ઉબુન્ટુ માં સ્ક્રીન લોક કરવા માટેની શોર્ટકટ કી છે અલ્ટર કંટ્રોલ એલ ઘણી વખત જેવું થાય કે એક જ કમ્પ્યુટર પર અલગ અલગ વ્યક્તિ કામ કરે છે તો અલગ અલગ વપરાશકર્તાના નામ અને પાસવર્ડના આધારે લોગિન થવું હોય તો આપણી પાસે કમાન્ડ આવે છે સ્વિચ ટુ યુઝર કયો કમાન્ડ છે સ્વિચ ટુ યુઝર ચાલો આપણે વિદ્યાર્થીઓ બરાબર તો આ ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમ થયા જેની બેઝિક માહિતી થઈ કે તમે ઇન્સ્ટોલ કરો ત્યાંથી શરૂ કરી અને તમારી સામે તમે રિસ્ટાર્ટ કરો શટડાઉન કરો ત્યાં સુધીના ઇન બિટવીન કયા કયા સ્ટેપ્સ આવે છે કયા સ્ટેપ્સને કયા નામથી ઓળખવામાં આવે છે ખ્યાલ આવશે આટલું બરાબર ત્યાર પછી આવે છે ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ કેવી રીતે કરીશું ફાઇલ કોને કહેવાય ફોલ્ડર કોને કહેવાય એની ચર્ચા છે તો નેક્સ્ટ ટોપિક આવે છે ઉબુન્ટુ લિનક્સનો ઉપયોગ વિદ્યાર્થી આપણી સામે આવે છે લોગિન સ્ક્રીન આવ્યા પછી ફાઇલ્સ અને ફોલ્ડર્સ બરાબર જેને ઉબુન્ટુને વિનિયોગનો ઉપયોગ કહેવામાં આવે છે અથવા તો ઉબુન્ટુમાં વપરાતા શબ્દોનો ઉપયોગ કહેવામાં આવે છે વિન્ડોઝ ઓએસમાં સી ડ્રાઈવ ડી ડ્રાઈવ ઈ ડ્રાઈવ એવા નામ આપવામાં આવે છે જ્યારે ઉબુન્ટુ લિનક્સમાં રૂટ ડિરેક્ટરી અને પાથ ડિરેક્ટરી એવા નામ આપવામાં આવે છે બરાબર લિનક્સ ઉબુન્ટુમાં શું નામ આપવામાં આવે છે રૂટ ડિરેક્ટરી ડિરેક્ટરી એટલે ફોલ્ડર ડિરેક્ટરી એટલે શું ફોલ્ડર લિનક્સ ઉબુન્ટુમાં શું હોય છે ડિરેક્ટરી રૂટ ડિરેક્ટરી રૂટ ડિરેક્ટરીનું નામ આપ્યા બાદ સ્લેશ ચિહ્ન આવે છે ત્યારબાદ બૂટ પાર્ટીશનનું નામ આવે છે ત્યારબાદ ફાઇલ સિસ્ટમનું નામ આવે છે કેવી રીતે તો જો હું તમને ઉદાહરણ આપું છું રૂટ ડિરેક્ટરી પછી શું આવે છે સ્લેશ બરાબર પછી શું આવે છે સ્લેશ સ્લેશ પછી આવશે બૂટ પાર્ટીશન અને ફાઇલ્સ અથવા ડ્રાઈવર્સ બરાબર ડ્રાઈવર્સ બૂટ પાર્ટીશનમાં પણ શું હોય ફાઇલ અને ડિરેક્ટરી આમાં શું હશે બધા હાર્ડવેર
હયાત ડિરેક્ટરી માંથી બહાર નીકળો, હયાત ડિરેક્ટરી માંથી બહાર નીકળો એને શું કહેવાય? અનમાઉન્ટ. શું કહેવાય? અનમાઉન્ટ. શું કહેવામાં આવશે? અનમાઉન્ટ. ધારો કે અત્યારે હું સ્ટાન્ડર્ડ 9 નામના ફોલ્ડરમાં છું, બરાબર? સ્ટાન્ડર્ડ 9 નામની ડિરેક્ટરીમાં છું, તો સ્ટાન્ડર્ડ 9 શું કહેવાશે? માઉન્ટ. હવે આ ડિરેક્ટરી માંથી બહાર નીકળી જો, આ ફોલ્ડર માંથી બહાર નીકળી જો, તો શું કહેવાશે? અનમાઉન્ટ. શું કહેવામાં આવશે? અનમાઉન્ટ. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? એવી જ રીતે બીજો પણ એક પ્રશ્ન આવે છે, માસ્ક અને અનમાસ્ક. બરાબર, કેટલીક વખત ડિરેક્ટરીને હાઈડ કરવી પડે છે, હાઈડ કરવા માટે શું કહેવામાં આવે છે? માસ્ક. લિનક્સમાં એને શું કહીએ છીએ? માસ્ક. અને ડિરેક્ટરી શો કરવાની પ્રક્રિયાને શું કહેવાય? અનમાસ્ક. માસ્ક અને અનમાસ્ક. બરાબર, એવું હોય કે ફાઇલ બની ગઈ છે, સેવ થઈ ગઈ છે, ફોલ્ડર બની ગયું છે, સેવ થઈ ગયું છે, પણ એ કોઈને દેખાય નહીં, એટલે કે લિસ્ટમાં એનું નામ આવે નહીં, એ વખતે આપણે એને શું કરવી પડે છે? હાઈડ કરવી પડે છે. શું કરવી પડે છે? હાઈડ કરવી પડે છે, અદ્રશ્ય કરવી પડે છે. બરાબર, દેખાય નહીં. એવી હોય તો ખરી લિસ્ટમાં, પણ દેખાય નહીં, લિસ્ટમાં નામ આવે નહીં, તો એવી પ્રક્રિયાને શું કહેવાય? માસ્ક. શું કહેવાય? માસ્ક. અને એ ફાઇલને ફરી શો કરવી હોય તો એને એ પ્રક્રિયાને શું કહેવાશે? અનમાસ્ક. શું કહેવાશે? અનમાસ્ક. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર, તો આ સિમ્પલ અમુક શબ્દો છે જે વિન્ડોઝમાં અને લિનક્સમાં કામ સરખું છે, પણ અલગ અલગ નામે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ફોલ્ડર, તો લિનક્સમાં શું કહેવાશે? ડિરેક્ટરી. સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, તો એના બદલે લિનક્સમાં શું આવશે? રૂટ ડિરેક્ટરી. શું આવશે? રૂટ ડિરેક્ટરી. ત્યારબાદ વિદ્યાર્થીઓ, કરંટ ફાઇલમાં આપણે કામ કરીએ છીએ તો આપણે કરંટ પાથ એવું બોલીએ વિન્ડોઝમાં, જ્યારે લિનક્સમાં શું કહેવાય? માઉન્ટ ડિરેક્ટરી. શું કહેવાશે? માઉન્ટ ડિરેક્ટરી. એમાંથી બહાર નીકળો તો શું કહેવાય? અનમાઉન્ટ ડિરેક્ટરી. શું કહેવાશે? અનમાઉન્ટ ડિરેક્ટરી. ત્યારબાદ કોઈ પણ ફાઇલ ફોલ્ડરને હાઈડ કરો તો શું કહેવાશે? માસ્કિંગ. અનહાઈડ કરો એટલે કે એને શો કરો તો શું કહેવાશે? અનમાસ્ક. અનમાસ્કિંગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર, તો આ અમુક અમુક શબ્દ છે જે આપણે વિન્ડોઝમાં તો વાપરીએ જ છીએ, પણ એ કાર્યને અલગ રીતે અલગ નામથી લિનક્સમાં ઓળખવામાં આવે છે. તો લિનક્સમાં કયા નામથી ઓળખવામાં છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. બરાબર, આ રીતે મુખ્ય આપણે શું આવે છે? રૂટ ડિરેક્ટરી, પછી સ્લેશ આવે, અને પછી બધી સબ ડિરેક્ટરીઝ અથવા સબ ફોલ્ડર કે ફાઇલ્સ જોવા મળે છે. ખ્યાલ છે વિદ્યાર્થીઓ? બરાબર છે. આગળ કેટલી વખત કોઈ ફાઇલ કે ડિરેક્ટરી ખાલી પણ હોય, બરાબર, ફાઇલ તમે ખોલી હોય પણ એમાં લખાણ ના હોય તો કેવી કહેવાય? ખાલી. એવી જ રીતે ડિરેક્ટરી બનાવી દીધી છે પણ એમાં કોઈ ફાઇલ સેવ નથી કરી, તે ડિરેક્ટરીને પણ શું કહેવાય? ખાલી ડિરેક્ટરી. બરાબર, તો આવી ખાલી ડિરેક્ટરી કે ખાલી ફાઇલ પણ લિનક્સમાં એક્સેપ્ટેડ છે. બરાબર, ખાલી ફાઇલ કે ખાલી ડિરેક્ટરી પણ લિનક્સમાં તમે ઉમેરી શકો છો, એટલે કે જોઈ શકો છો. ત્યારબાદ હયાત વસ્તુને દર્શાવવા, આ રીતનો ત્રિકોણ હોય છે. બરાબર, એક આ નાનકડો ત્રિકોણ અને નીચે લંબચોરસ હોય છે. ત્રિકોણ ચિહ્ન દ્વારા, કયા ચિહ્ન દ્વારા? ત્રિકોણ. ત્રિકોણ ચિહ્ન દ્વારા વિગતો
दर्शाई सकते बराबर हूँ प्रेक्टिकल बताईश पर थीओरी में याद रखू क्या चिन्ह द्वारा त्रिकोण त्रिकोण चिन्ह द्वारा विगत तो दर्शाई सकते तब त्रिकोण पर क्लिक करो एट माहिती देखाय फरी क्लिक करो एट हाइड थी जाए ख्याल आज नो वीडियो अहीं सुधी राखी है।